નમસ્તે બાળ મિત્રો જય સ્વામિનારાયણ સહજાનંદ વિદ્યાલય બાપા સીતારામ ચોક નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો હું સૈજલબેન પંડ્યા આજે તમને ગુજરાતી એટલે કે કુ વિષયનો અભ્યાસ કરાઈશ વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે નિબંધ લેખન કર્યું હતું આજે આપણે પ્રકરણ નવ

સીધા રસ્તે વાંકા ચૂકા પગલાં માંડું લાંબા ટૂંકા કે હું સીધો રસ્તો છે છતાં પણ હું વાંકો ચૂકો ચાલું છું અને પગલા લાંબા ટૂંકા ભરું છું પાન વીણું ભીના સૂકા ભેગા કરું ડાળી ઠૂટા હું પાન ભીના અને સૂકા બધા જ ભેગા કરું છું અને ડાળી ઠૂઠા ભેગા કરું છું પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ તમે કોઈ મને પૂછશો નહીં કે આ બધાનું મારે શું કામ છે ધમા ચકડી ચકડી ધમાચકડી ચકડી મારું નામ મારું નામ કેવું છે ધમા ચકડી આટા મારું આડા અવળા કપડાં પહેરું ઊંધા શવળા હું આટા કેવા મારું છું આડા અવળા અને કપડાં કેવા પહેરું છું ઊંધા અને સવળા એટલે કે હું બહુ તોફાની છું અને હું ધવા ચકડી જ કરું છું એટલે મારું નામ શું છે ધવા ચકડું પથ્થરા વીણું ગોળ લીસા મણકાથી હું ભરું ખિસ્સા હું ગોળ ગોળ લીસતા લીસતા પથ્થરા હોય એ બધા વીણું છું અને મણકા ભેગા કરી અને ખિસ્સામાં ભરું છું પૂછો નહીં એ બધાનું શું છે મારે હવે કામ તમે કોઈ મને પૂછશો નહીં કે તું આ બધું કેમ ભેગું કરે છે ધમાચકડી ચકડી ધમા ચકડી ચકડી મારું નામ મારું નામ શું છે ચકડી ધમા ચકડી ધમા ચકડી મારું નામ ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ તારું કામ છે ડાયું ડાયું કરવાનું અને કહેવાનું હું તો તોફાની છું એટલે હું ચકડી જ મારું નામ છે અને હું થવા ચકડી જ કરું છું ઘણા છોકરાઓ થવા ચકડી કરતા હોય છે ને તો કે છે કે આ બહુ તોફાની છે શાંત તો એને શું કહીએ છીએ આપણે ડાયો આ ગીતડાના લેખક છે નીતા રેમૈયા વિદ્યાર્થી મિત્રો તો આપણે ગીતડું અહીંયા પૂર્ણ કર્યું જો વિદ્યાર્થી મિત્રો અહીંયા માખણ મિત્ર અને મટુકી એનો સંવાદ આપેલો છે ગુજરાતીની ચોપડીમાં પાના નંબર એકસો સત્તાવન ઉપર અહીંયા સરસ મજાનો કનૈયાનો વાર્તા છે આ યશોદા મૈયા છે આ બલરામ છે અને કૃષ્ણ ભગવાનનું ચિત્ર તમને આપેલું છે જુઓ એ આપણે સમજીએ માતા યશોદા કહે છે કે અરે લાલા સાંભળે છે તારી રોજની ફરિયાદોથી તો હું કંટાળી ગઈ છું હવે માતાએ યશોદા શું કહે છે લાલા એટલે કે કૃષ્ણ ભગવાનને કહે છે કે તારી રોજની ફરિયાદોથી હવે તો મને કંટાળો આવી ગયો છે રોજ બધા ફરિયાદ કરવા આવે છે તો કૃષ્ણ ભગવાન શું કહે છે કે અરે મારી માડી ફરીથી ફરિયાદ આવી આ ગોપીઓ મને સુખેથી રહેવા જ નથી એતી કે અરે મારી મા ફરી ફરિયાદ આવી કોણે કરી આ ગોપીઓ હોય ગોપીઓ મને સુખેથી રહેવા દેતી નથી તો માતા યશોદા શું કહે છે ઓ હો હો હેરાન તો તું ગોપીઓને કરે છે માતા યશોદા એવું કહે છે કે તું તો ગોપીઓને હેરાન કરે છે તો કૃષ્ણ શું કરે છે અરે એવું તે હોય માં અમે બંને ભાઈઓ તો રોજ સવારથી સાંજે શું કરીએ છીએ ગાયો ચરાવવા જઈએ છીએ બોલ ગોપીઓને કોણ ક્યારે હેરાન કરીએ એટલે કે છે કે અમે તો રોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જઈએ છીએ અમે થોડા ગોપીઓને હેરાન કરવા જઈએ છીએ તો યશોદા માતા શું કહે છે કે આજે બધી ગોપીઓએ આવીને ફરિયાદ કરી છે કે કનૈયો કાંકરા મારીને અમારી મટુકી ફોડી નાખે છે એટલું જ નહીં પણ ઘરે જે સિક્કામાં રાખેલું દહીં હોય માખણો એ ખાઈ જાય છે અને તોફાન ખૂબ જ કરે છે તો તું તોફાન કેમ કરે છે

કૃષ્ણ શું કહે છે કૃષ્ણ કહે છે કે તું સાવ ભોળી છે માવડી હું વળી અને માખણની ચોરી કરું કૃષ્ણ ભગવાન એમની માતાને કહે છે કે તું સાવ ભોળી છું બધા તને કહી જાય છે તું માની લે છે હું કોઈ દિવસ માખણની ચોરી કરવું નહીં એટલે યશોદા એટલે કે એમની માતા ગુસ્સે થઈને કહે છે તો શું ગોપીઓ ખોટું બોલે છે પેલી રમાના ઘરે શિકામાંથી માખણ ખાતા તને રેવાબાએ આજે પણ જોયો હતો બોલ આ વાત સાચી છે કે ખોટી એટલે યશોદરામાં કહે છે કે કંઈ તો આ બધી ગોપીઓ મને ફરિયાદ કરે છે ખોટી હોય નહીં તે આજે પણ ચોરી કરી હતી શેની ચોરી કરી હતી માખણનું કૃષ્ણ ભગવાન કહે છે કે અડધી ને અડધી ખોટી એટલે કે અડધી સાચું બોલે છે ગોપીઓને અડધું ખોટું બોલે છે સિક્કામાંથી માખણ તો મેં લીધું હતું પણ એ તો રમાસીના દીકરાજને જ ખવડાવતો હતો મેં લીધું તું એ વાત સાચી છે પણ એ માખણ મેં ખાધું નથી મેં એમના જ છોકરાને ખવડાય છે એ બિચારો સિક્કા સુધી પહોંચી નહોતો શકતો એટલે અમે ભાઈબંધો એને મદદ કરતા હતા તને ન મનાતું હોય તો પૂછ મોટા ભાઈને મોટાભાઈ એટલે કે બલભદ્રને તું પૂછી જો મારી વાત સાચી છે કે નહીં અમે મેં માખણ લીધું છે પણ કોના માટે રમાસીના દીકરા માટે એ સિક્કા આમ ઉપર બાંધે ગામડામાં કે બિલાડી ખઈ ના જાય બરાબર એટલા માટે ઉપર ઊંચું બાંધી રાખે હવે નાના છોકરાઓ હોય ઉપર સુધી પહોંચી ના શકે જે એકબીજાને આપણે મટકી ફોડ કરીએ છીએ ને એવી રીતે એકબીજાના ખભા ઉપર ચડે અને પછી છેક ઉપર કૃષ્ણ ભગવાન ચડે અને પછી સિક્કામાંથી માખણ લે તમે જોયું હશે જોયું છે ને કૃષ્ણ ભગવાનના આવે છે આપણે ટીવીમાં પણ બતાવે છે કૃષ્ણ ભગવાનની વાર્તાઓમાં પણ આવે છે તો આ કૃષ્ણ લીલા છે બધી તો આ કૃષ્ણ લીલામાં કૃષ્ણ ગોપીઓને હેરાન કરે છે બધાના ઘરેથી આવી રીતે માખણ ખાય છે એ બધું કૃષ્ણ લીલામાં આવે છે બલભદ્ર કહે છે કે કાનુડાની વાત સાચી છે બા તારી જેમ આ બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ ખવડાવતી નથી એ તો મથુરાની બજારમાં વેચી નાખે છે કે ગોપીઓ શું માખણ પોતાના બાળકોને ખવડાવતી નથી જે માખણ ભેગું થાય એ બધું બજારમાં વેચે છે ક્યાંની બજારમાં મથુરાની બજારમાં કૃષ્ણ શું કહે છે નહીં તો શું ઘરના છોકરાને ભૂખ્યા રાખવાના ગાયો ગોકુળની ગોવા ગોકુળના ગોપીઓ ગોકુળની અને માખણ મથુરાના આવું ન ચાલે એટલે કૃષ્ણ ભગવાનનું કહેવાનું એવું છે કે શું મથુરામાં આપણે માખણ મોકલવાનું નહીં કેમ ગોકુળની ગાયો છે ગોવાળ એટલે કે ગાયોને ચરાવે એ પણ ગોકુળના છે ગોપીઓ પણ ગોકુળની છે તો ગાયના દૂધવાથી જ માખણ બને ને તો એ મહી અને માખણ મથુરામાં જાય એ હું ચલાવી લઉં નહીં યશોદા કે એમ વાત છે આવા દે એ બધી કાબરોની મારા દીકરા પર ટુવાલ લગાવે છે હવે એમની વાત છે એટલે યશોદા માતા માની જાય છે કે એવી વાત છે એ લોકો એમના છોકરાઓને માખણ નથી ખવડાવતી એટલે છોકરાઓ તને કહે છે અને તું એમના શીખાવવાથી કાઢી અને બધાને માખણ ખવડાવે છે અને નામ તારું આવે છે કે કૃષ્ણ ચોરી કરે છે માખણ ખાય છે તો હવે બધી ગોપીઓને આવવા દે એટલે હું એમને વાત કરું યશોદામાં મજાકમાં એને સુખે છે કાબરો સુખે છે કાબરો કે કાબરોને આવવા દે મારા દીકરા પર ખોટું આ લગાવે છે હવે એમની વાત છે જુઓ આ પાઠમાં સરસ મજાની વાર્તા છે આ કૃષ્ણ ભગવાન અને યશોદાનો સંવાદ છે સંવાદ એટલે કે બે બોલે છે બરાબર તો આપણે આ સંવાદ સમજી ગયા સમજી ગયા ને કે કૃષ્ણ ભગવાન અને એની માતા માતા યશોદા અને બલભદ્ર એ બધાનો સંવાદ છે જો આપણે સ્કૂલ ચાલુ હોત તો આપણે આ સંવાદ ભજવત બરાબર બાલસભામાં પણ કરત અત્યારે કોરોના મહામારીના હિસાબે શાળાઓ બંધ છે શાળાઓ બંધ હોવાથી આપણે ઓનલાઈન ભણીએ છીએ તો ઘરે પણ તમારે એક જણે કૃષ્ણ ભગવાન બન્યા એક જણે બલભદ્ર ને એક જણે યશોદામાં એવી રીતે ભાઈબંધોની ટોળીમાં આવી રીતે બની અને સંવાદ રજૂ કરવાનો રજૂ કરીશું તો આપણને ખૂબ જ મજા આવશે આવશે ને અને તમે અત્યારે ફ્રી હોય તો કૃષ્ણલીલા જોવાની કૃષ્ણ લીલાના જે તમે જોશો તો તમને બધી જ ખબર પડશે અને ખૂબ જ મજા આવશે તેમાંથી ઘણું બધું શીખવા મળતું હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે સંવાદ સમજી ગયા ત્યારે હું મારો લેક્ચર પૂરો કરું છું જે કઈ પીડીએફ ફાઇલમાં મોકલું તે સુંદર અક્ષરે ગુજરાતીની નોટમાં લખવાનું છે અને વાંચવાનું છે ચલો તો હવે હું રજા લઉં છું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ